नमस्कार मित्रों, आज आप जोशू मेटल हेलाइट लैम्प। बराबर, आपणे जे मर्क्यूरी लैम्प जोया था, मर्क्यूरी वेपर लैम्प, तो ये मर्क्यूरी वेपर लैम्प थी लाइट जे छे वधारे ब्राइट आपणे जोती होय तो एना माटे मेटल हेलाइट लैम्प नो यूज थाय छे। बराबर, अने मेटल हेलाइट लैम्प में शू छे तो के जे मर्क्यूरी अने आर्गन वाली जे प्रोसेस छे एमनन छे ट्यूबनी अंदर, हवे एमां हेलाइट उमेरवामां आवे छे, हेलाइट सोल्ट। बराबर, आम जोवा जाओ तो हेलाइट सोल्ट छे એ પાંચ પ્રકારના અવેલેબલ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટિટિન। બરાબર, તો આ પાંચ મોનોવેલન્ટ પ્રકારના એલિમેન્ટ છે। આ મોનોવેલન્ટ એલિમેન્ટ એટલે કે શું, જ્યારે એને આયોનાઇઝ કરવામાં આવે એટલે ઇન્સ્ટન્ટલી એમાંથી ઇલેક્ટ્રોન આયન છે, નેગેટિવ આયન, એ એમાંથી મુક્ત થાય છે, એટલે કે કન્ડક્શન પ્રોસેસમાં ભાગ લે છે। આપણે એટ ધ એન્ડ શું કરવું છે કે જ્યારે હીટ મળે, એટલે હીટ મળશે એટલે શું થશે, જે કે એલિમેન્ટ હશે એ એલિમેન્ટની આઉટર ઓર્બિટમાં જે નેગેટિવ આયન હશે, ઇલેક્ટ્રોન હશે, એ મુક્ત જલ્દી થશે તો આપણને કન્ડક્ટિવિટી મળશે। બરાબર, તો એ મોનોવેલન્ટ એલિમેન્ટમાં શક્ય છે। તો આ મોનોવેલન્ટ એલિમેન્ટ એટલે કે હેલાઇડ સોલ્ટનો મર્ક્યુરી અને આર્ગન સાથે ઉપયોગ કરવામાં આવે છે। બરાબર, કે જેનાથી હેલાઇડ મેટલ લેમ્પ છે પ્રોપરલી વર્ક કરી શકે છે। એટલે અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ શું વાત કરીએ છીએ કે એક આર્ગન ગેસ જે આયોનાઇઝ થશે, મર્ક્યુરી વેપોરાઇઝ થશે અને મેટલ હેલાઇડ છે એ ડિસ્ટ્રીબ્યુટ થશે, એટલે કે એટમ છે એ એટમ સ્પ્લિટિંગ થશે એટમનું, અને એક એટમો એમાંથી છૂટા પડશે, અને આ છૂટા પડેલા એટમો શું છે, જે પર્ટિક્યુલર આર્ક પ્રોડ્યુસ થશે એ આર્કની અંદર મેટલ હેલાઇડના એટમ છે એ એમાં અલગ થશે, અને અલગ થઈ અને પછી જે એ લાઇટ આપશે એટલે કે એમાંથી જે છૂટો પડેલો હેલાઇટ સોલ્ટનો એટમ હશે એ એટમ છે એ મર્ક્યુરી સાથે ભળશે અને એમાંથી જે લાઇટ મળશે એ વધારે વ્હાઇટ હશે। બરાબર, તો આપણે આમાં આનું કન્સ્ટ્રક્શન જોઈએ કે કઈ રીતના આનું કન્સ્ટ્રક્શન છે મેટલ હેલાઇટ લેમ્પનું। બરાબર, નોર્મલી કન્સ્ટ્રક્શન જે આપણે મર્ક્યુરી વેપર લેમ્પમાં જોયું હતું એ જ પ્રકારનું છે। અહીંયા જે ટ્યુબ છે, ઇનર ટ્યુબની અંદર મર્ક્યુરી, આર્ગન અને હેલાઇડ સોલ્ટ રાખવામાં આવે છે। બરાબર, અને બે ઇલેક્ટ્રોડ છે, આ બે ઇલેક્ટ્રોડ છે એ ટંગસ્ટનના બનેલા છે અને એ કોઇલ્ડ કરેલા છે। હવે અહીંયા જે એક નવી વાત છે એ શું છે, તો કે મોલિબ્ડેનમ રોડ। બરાબર, મોલિબ્ડેનમ રોડ શું છે, તો કે અહીંયા જે ઇલેક્ટ્રોડ રાખેલા છે એ ઇલેક્ટ્રોડનું ટેમ્પરેચર વધશે। હવે આ જે ટ્યુબ છે એ ગ્લાસની ટ્યુબ છે, જો ટેમ્પરેચર વધે અને આની સાથે કનેક્ટેડ હોય તો શું થશે કે જે ગ્લાસ છે એ બ્રેક થવાની શક્યતા રહેશે। બરાબર, તો એવું ના થાય એના માટે મોલિબ્ડેનમ રોડ રાખવામાં આવે છે, કે આ રોડની અંદર છે ગ્લાસની ટ્યુબ અથવા તો ઇલેક્ટ્રોડ છે એ રાખેલો હોય છે। બરાબર, એટલે આ ઇલેક્ટ્રોડ આ મોલિબ્ડેનમ રોડમાંથી પસાર થતો હોય છે, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોડનું ટેમ્પરેચર વધશે, બરાબર, તો એ ટેમ્પરેચર વધવાથી જે ઇલેક્ટ્રોડના ડાયામીટરમાં વધારો થશે, પણ એ ડાયામીટર જે છે ઇલેક્ટ્રોડ એ પર્ટિક્યુલરલી ડાયરેક્ટલી ટ્યુબને અડેલો નહીં હોય। બરાબર, મોલિબ્ડેનમ રોડ મારફતે, એટલે ધારો કે આપણે આ રીતનો મોલિબ્ડેનમ રોડ હોય તો ઇલેક્ટ્રોડ છે એની અંદર હશે। બરાબર, અને મોલિબ્ડેનમ જે રોડ છે એ ગ્લાસની ટ્યુબને અડેલો હશે, એટલે આ ઇલેક્ટ્રોડના ડાયામીટરમાં જો વધારો થશે તો એ ડાયરેક્ટલી ગ્લાસ ટ્યુબને અફેક્ટ કરશે નહીં। બરાબર, એટલે આ મોલિબ્ડેનમ રોડ છે એ બંને બાજુ રાખેલા હોય છે અને એની અંદર ઇલેક્ટ્રોડ પસાર કરેલો હોય છે, અને અહીંયા કોઇલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ રાખેલા છે કે જેને લીધે ઇલેક્ટ્રિસિટી આમાંથી પસાર થશે। હવે ત્યાર પછી વાત કરે છે હીટ રિફ્લેક્ટિંગ મટીરિયલ, જે અહીંયા અંદરની સાઈડ કોટેડ કરેલું હોય છે, અને હીટ રિફ્લેક્ટિંગ મટીરિયલની મદદથી શું થાય છે કે જે અંદરની હીટ છે, જે એટમોસ્ફિયર છે, એની અસર બહાર થતી નથી અને બહારના એટમોસ્ફિયરની અસર અંદર નથી થતી, અને બીજો જે ફાયદો છે એ શું થાય છે, અંદરનું જે રિફ્લેક્શન છે હીટનું એ પાછું અંદર આવશે, એટલા માટે અંદરનું જે એટમોસ્ફિયર છે એ ખૂબ જ હોટ રહેશે, જેને લીધે આયોનાઇઝ જે પ્રોસેસ છે, બરાબર, આર્ગન ગેસની આયોનાઇઝ પ્રોસેસ છે એ થોડીક ઝડપી થશે, અને એને લીધે આપણને જે આયન મળવા જોઈએ અને આયનને લીધે જે કન્ડક્ટિવિટી મળવી જોઈએ એ આપણને ઝડપથી મળશે। બરાબર, આ ક્વાર્ટઝ ટ્યુબ છે અને આ બેલાસ્ટ છે, બેલાસ્ટનું આપણે જે ડિટેલમાં જોશું કે બેલાસ્ટ કઈ રીતના વર્ક કરે છે, ઇનિશિયલી જે હાઈ વોલ્ટેજ આપણે જોતા હોય છે આર્ક ઉત્પન્ન કરવા માટે, તો એ આપણને બેલાસ્ટમાં મળી રહે છે। હવે અહીંયા જે ત્રીજો ઇલેક્ટ્રોડ છે એ સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોડ અથવા તો એને ઓક્ઝિલરી ઇલેક્ટ્રોડ પણ કહેવાય, એનું કામ શું છે ઓક્ઝિલરી ઇલેક્ટ્રોડનું, કે ડાયરેક્ટલી જો આ બેને સપ્લાય આપવામાં આવે તો ડાયરેક્ટલી અહીંયા આર્ક ઉત્પન્ન કરવા માટે ખૂબ જ વધારે વોલ્ટેજની જરૂરિયાત હોય છે। બરાબર, એવું ના થાય એટલે આપણે જે મર્ક્યુરી વેપર લેમ્પમાં પણ આ જ રીતની પ્રોસેસ કરેલી,
કે આપણે એક ઇલેક્ટ્રોડની પાસે બીજો ઓક્સિલરી ઇલેક્ટ્રોડ રાખી દીધો છે. હવે શું થશે કે જેવો આમાંથી કરંટ પસાર થશે આ બંનેમાંથી, એવું અહીંયા બંને વચ્ચે પેલા આર્ક ઉત્પન્ન થશે. હવે જેવી અહીંયા આર્ક ઉત્પન્ન થશે એવું પહેલું કામ શું થશે, તો કે આર્ગન ગેસ છે એ આયોનાઇઝ થશે. આર્ગન ગેસ આયોનાઇઝ થશે અને પછી મર્ક્યુરી છે એ વેપોરાઇઝ થશે. અને આ પ્રોસેસ આર્ગન ગેસ આખે આખી ટ્યુબમાં ફેલાઈ જશે અને એક સમય એવો આવશે કે જે બંને મેઇન ઇલેક્ટ્રોડ છે, બંને મેઇન ઇલેક્ટ્રોડ વચ્ચે આર્ક ઉત્પન્ન થશે અને આ આર્કનું પ્રમાણ ધીમે ધીમે ખૂબ જ વધે છે. બરાબર, અને જેમ વધતું જાય છે એમ જે હેલાઇડ સોલ્ટ આપણે ઉમેરેલું છે તો એ હેલાઇડ સોલ્ટના એટમ સ્પ્લિટ થશે અને એ એટલે કે છૂટા પડશે. એ એટમ છૂટા પડી અને એ આર્કમાંથી એમિટ થશે અને એમિટ થઈ અને એ આર્ગન સાથે ભળશે અને જે લાઇટ આપશે, જે હેલાઇડ સોલ્ટના મોલેક્યુલ્સ હશે એ આપણને પ્યોર વ્હાઇટ લાઇટ આપશે અને આ લાઇટ ખૂબ જ લાંબા ડિસ્ટન્સ સુધી પણ આપણને આની અસર જોવા મળે છે. એટલા માટે જ મોટા સ્ટેડિયમમાં કે કોઈ એવી રીતના ડેકોરેશન કરવાનું હોય કે જ્યાં વધારે પ્રમાણમાં અને ક્લિયર લાઇટની જરૂર હોય, મોટું સ્ટેડિયમ હોય ક્રિકેટનું, તો ત્યાં આપણને મેટલ હેલાઇડ લેમ્પ જોવા મળે છે. બીજી આપણે વાત કરીએ કે અહીંયા જે વાત આપણે કરી હતી કે હેલોજન કમ્પાઉન્ડ મટીરિયલ રાખેલા હોય છે, હેલોજનના જે કમ્પાઉન્ડ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટિડિન, બરાબર, કે જે મોનોવેલેન્ટ છે, તો એનો યુઝ આપણે અહીંયા કરતા હોઈએ છીએ. અને આ બધા એલિમેન્ટ મોનો એલિમેન્ટ એટલે કે શું, નેગેટિવ આયન જનરેટ કરે ઇન્સ્ટન્ટલી. એટલે આપણે અહીંયા જે નેગેટિવ આયનની જરૂરિયાત હોય છે તો એ ઇન્સ્ટન્ટલી આપણને નેગેટિવ આયન આપે છે. બરાબર, ત્યાર પછી આપણે જે વાત કરીએ એ શું છે કે હેલાઇડ જે સોલ્ટ આપણે ઉમેરીએ છીએ તો હેલાઇડ સોલ્ટને લીધે શું થશે કે જે લાઇટ છે, બરાબર, એની પ્રોપર્ટી છે એ અને ઇન્ટેન્સિટી એ ખૂબ જ હાઈ રહે છે અને જેથી આપણને વિઝન છે એકદમ ક્લિયર મળે છે. હવે આપણે કલરની વાત કરીએ કે અહીંયા આપણે હેલાઇડ સોલ્ટ છે તો ક્યાં ક્યાં કલર આપણને આપે છે, ક્યુ સોલ્ટ આપણે ઉમેરીએ તો પહેલું છે AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ. બરાબર, આપણે જે ક્લોરિન વાત કરી હતી, બરાબર, તો સિલ્વર ક્લોરાઇડથી આપણને પ્યોર વ્હાઇટ કલર મળે છે. ત્યાર પછી AgF એટલે કે સિલ્વર ફ્લોરાઇડ, એમાં આપણને કોઈ પણ કલર મળતો નથી. પછી સિલ્વર બ્રોમાઇડ, એમાં આપણને યલો કલર મળે છે. પછી સિલ્વર આયોડાઇડ, એમાં આપણને ગ્રીન કલર મળે છે. એટલે જે આપણે વાત કરેલી હતી કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, તો એ જ જે હેલાઇડ સોલ્ટ છે અને મર્ક્યુરી પણ એક હેલાઇડ સોલ્ટ જ છે જેમાં આપણને વ્હાઇટ લાઇટ મળે છે. બરાબર, તો આ અલગ અલગ પ્રકારના હેલાઇડ સોલ્ટ જે છે એનો આપણે અહીંયા યુઝ કરીએ છીએ કે જે કલર આપણે જોતો હોય તો એ આપણે AgCl, AgF કે AgBr કે AgI, બરાબર, ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇન કે આયોડાઇડનો યુઝ કરી અને આપણે જોઈતો કલર મેળવી શકીએ છીએ. બરાબર, બીજું શું છે કે જે બલ્બ છે એ અંદરના ફોર્મમાં એકદમ ઇન્સ્યુલેટેડ ફોર્મમાં હોય છે, એટલે અંદરની હીટ કોઈ પણ સંજોગોમાં બલ્બની ટ્યુબની બહાર જઈ શકતી નથી. એટલે અંદરનું જે એટમોસ્ફિયર હોય છે એ ખૂબ જ, જેનું ટેમ્પરેચર આપણે કહી શકીએ કે ખૂબ જ વધારે અને ખૂબ જ હાઈ હોય છે, કારણ કે અહીંયા જે આર્ક ઉત્પન્ન થાય છે એ આર્ક છે એ ખૂબ જ તીવ્ર હોય છે, જેના કારણે જ આપણને હેલાઇડ સોલ્ટ છે એ આપણે એને સ્પ્લિટ કરી શકીએ છીએ, એને છૂટા પાડી શકીએ છીએ એના એટમને. બરાબર, હવે અહીંયા જે શરૂઆતમાં જે લાઇટ મળે છે આપણને મર્ક્યુરીથી એ લાઇટ છે અલ્ટ્રાવાયોલેટ હોય છે. બરાબર, તો અંદરનું જે કોટિંગ છે એને આપણે હ્યુમન આઈને જે ડિસ્ટર્બ ના કરી શકે, ડેમેજ ના કરી શકે એ પ્રકારની લાઇટમાં કન્વર્ટ કરે છે જે અંદરનું કોટિંગ છે એ. બરાબર, કારણ કે મર્ક્યુરી જ્યારે પણ વેપોરાઇઝ થાય છે અને મર્ક્યુરીમાંથી જે લાઇટ મળે છે એ અલ્ટ્રાવાયોલેટ જ હોય છે, પછી એને આપણે વિઝિબલ લાઇટમાં કન્વર્ટ જે કોટિંગ છે, કોટિંગ પાવડર કોટિંગની મદદથી થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જે આની પ્રોસેસ છે એ કઈ રીતની થશે, તો કે જે હેલાઇડ મર્ક્યુરી અને હેલાઇડ છે તો એ બંને એકદમ કન્ડ્યુસ્ડ ફોર્મમાં હશે ક્વાર્ટઝની અંદર. ક્યારે, તો કે જ્યારે લેમ્પ ઓફ હશે, જ્યારે લેમ્પ ઓફ હશે ત્યારે મર્ક્યુરી અને હેલાઇડ છે એ બંને એક કન્ડ્યુસ્ડ કન્ડિશનની અંદર આપણને જોવા મળશે અને એક સમયે લેમ્પનું ટેમ્પરેચર એકદમ કોલ્ડ એટલે કે નેચરલ ટેમ્પરેચરમાં હશે, એટલે આ બંને પણ નેચરલ ફોર્મની અંદર જ હશે. બરાબર, પછી જ્યારે આપણે વાત કરીએ કે જ્યારે આર્ક ઉત્પન્ન થશે તો એ કેને લીધે, તો કે આર્ગન ગેસને લીધે. હવે અહીંયા આપણે ત્રણ સ્ટેપ જોવાના છે કે એક કે આર્ક કઈ રીતે ઉત્પન્ન થાય છે. અહીંયા જે આ આર્ક ઉત્પન્ન થાય છે તો એ કેને લીધે થાય છે, આર્ગનને લીધે. બરાબર,
હવે શું થશે તો કે એક વખત આર્ગન ગેસને લીધે આર્ક ઉત્પન્ન થઈ ગઈ, હવે વાત આવશે મર્ક્યુરીની, તો મર્ક્યુરીથી શું થશે? વેપોરાઇઝેશન થશે, બરાબર? એટલે અહીંયા આપણે જોવા મળશે કે ડ્યુ ટુ ધ મર્ક્યુરી શું આપણને મળશે? વેપોરાઇઝેશન. અને વેપોરાઇઝેશનથી શું થશે તો કે આ બે ઇલેક્ટ્રોડમાંથી હવે બે મેઇન ઇલેક્ટ્રોડની વચ્ચે આપણને આર્ક થશે. પહેલી જે આર્ક ઉત્પન્ન થઈ હતી એ કેને લીધે થઈ હતી? તો કે આર્ગન ગેસને લીધે, કે મેઇન ઇલેક્ટ્રોડ અને ઓક્ઝિલરી ઇલેક્ટ્રોડને વચ્ચે આર્ક ઉત્પન્ન થઈ હતી આર્ગન ગેસને લીધે. હવે એમાં ટેમ્પરેચર વધે છે અને કરંટ સતત આમાંથી ફ્લો થાય છે અને વોલ્ટેજ આપણને ઇલેક્ટ્રોન આમાંથી પાસ થાય છે અને હીટ વધતી જાય છે, એને લીધે શું થશે? તો કે મર્ક્યુરી વેપોરાઇઝ થશે અને આ આર્ક છે એ બંને મેઇન ઇલેક્ટ્રોડની વચ્ચે આપણને આર્ક મળશે, બરાબર? હવે શું થશે કે બંને મેઇન ઇલેક્ટ્રોડની વચ્ચે આર્ક ઉત્પન્ન થઈ ગઈ છે એટલે એનું ટેમ્પરેચર ખૂબ જ વધી જશે. હવે ટેમ્પરેચર એક પ્રમાણ કરતાં વધશે એટલે શું થશે? તો કે હેલાઇડ જે છે, હેલાઇડના મોલેક્યુલ્સ છે, એના એટોમ્સ છે, એ છૂટા પડશે. હવે ત્રીજો વારો આવશે આનો, બરાબર? પેલા આર્ગન ગેસ આયોનાઇઝ થયો, પછી મર્ક્યુરી છે એ વેપોરાઇઝ થયું, જેને લીધે અહીંયા બે વચ્ચે આર્ક ઉત્પન્ન થઈ અને હવે જે ટેમ્પરેચર ખૂબ જ વધી જશે એટલે હેલાઇડ સોલ્ટ છે એના મોલેક્યુલ્સ છે એ છૂટા પડશે, બરાબર? હવે આ મોલેક્યુલ શું થશે? તો કે આમાંથી એમિટ થશે આર્કમાંથી, જેવા આર્કમાંથી છૂટા પડશે એ એમિટ થઈ અને એ આપણને હેલોજન સાથે ભળી જશે અને આપણને ફૂલી બ્રાઇટ લાઇટ આપશે, બરાબર? આ જે હેલાઇડ સોલ્ટ છે એના જે મોલેક્યુલ્સ છે એ હેલોજનમાં ભળી જશે, જે આર્ક ઉત્પન્ન થશે એ આર્કમાંથી મોલેક્યુલ છૂટા પડી અને હેલોજનની સાથે ભળશે અને પછી એ આપણને એકદમ બ્રાઇટ લાઇટ આપશે, બરાબર? હવે આપણે આના આનું વર્કિંગ હતું, હવે આપણે આના એડવાન્ટેજ જોઈએ. તો જે મેઇન એડવાન્ટેજ છે એ શું છે? તો કે આનું જે લાઇટ છે એકદમ બ્રાઇટ છે, બરાબર? એટલે આ સૌથી મહત્વનું એક્ઝામ્પલ છે કે આમાં જે આપણે લાઇટ જોઈએ છે એકદમ બ્રાઇટ મળે છે. બીજું આનું જે એક ઉપયોગિતા છે એ શું છે? તો કે આની ફ્રિકવન્સી છે ક્યાંકની ક્યાંક સનની જે ફ્રિકવન્સી છે એને મળતી આવે છે. એટલે જે પ્લાન્ટને આપણે ગ્રો કરવા હોય ઇનહાઉસ, તો આ લાઇટની લેમ્પની જે ફ્રિકવન્સી છે મેટલ હેલાઇડ લેમ્પની, એ મેટલ હેલાઇડ લેમ્પની ફ્રિકવન્સી સનની ફ્રિકવન્સીને મળતી આવે છે. એટલે આપણે જે નાના છોડ ઉગાડવા હોય તો પણ આપણે આમાં ઉગાડી શકીએ છીએ, બરાબર? અને આની ઇન્ટેન્સિટી એ ખૂબ જ હાઈ છે અને આઉટપુટ આપણને 65 થી 115 વોટ પર લ્યુમેન્સ પર વોટ મળે છે, બરાબર? જે કમ્પેરેટિવલી મર્ક્યુરી વેપર લેમ્પમાં આઈ થિંક 40 લ્યુમેન્સ પર વોટ જેટલું આઉટપુટ આપણને મળતું હતું, તો એની કમ્પેરમાં અહીંયા 115 લ્યુમેન્સ પર વોટ જેટલું આઉટપુટ આપણને મેટલ હેલાઇડ લેમ્પથી મળે છે. ત્યાર પછી જે લાઈફ ટાઈમ આની કહેવામાં આવે તો એના ઇન્સ્ટોલેશન ઉપર આધારિત છે કે આનું વર્કિંગ લાઈફ કેટલું છે. જો આપણે એને વર્ટિકલી ઇન્સ્ટોલ કરીએ તો 20,000 કલાક જેટલી આપણને એની વર્કિંગ લાઈફ મળે છે અને જો આપણે એને હોરિઝોન્ટલ એટલે કે આડું ઇન્સ્ટોલ કરીએ તો 10,000 કલાક જેટલી આપણને એની વર્કિંગ લાઈફ મળે છે, જે કમ્પેરેટિવલી બધા લેમ્પ કરતાં વધારે છે, બરાબર? આપણે જે અગાઉ જોયું હતું એમ 1,000 જેટલી આપણને લાઈફ વર્કિંગ લાઈફ મળતી હતી, પણ એની કમ્પેરમાં અહીંયા ખૂબ જ વધારે આપણને વર્કિંગ લાઈફ મળે છે કે જે 20,000 કલાક જેટલી છે જ્યારે આપણે એને વર્ટિકલી ઇન્સ્ટોલ કરીએ છીએ. અને વર્ટિકલી ઇન્સ્ટોલ કરવાનો ફાયદો એ છે કે જ્યારે આપણે આને આમ વર્ટિકલી રાખો છો તો જે મર્ક્યુરી છે એને ગ્રેવિટેશનલ ફોર્સને લીધે સરળતાથી મેઇન ઇલેક્ટ્રોડ સુધી આવી શકે છે, જ્યારે હોરિઝોન્ટલમાં એ પ્રોસેસ થોડીક ધીમી છે એટલે એની લાઈફ ટાઈમ જે વર્કિંગ લાઈફ છે એ થોડીક 50% જેટલી થઈ જાય છે. આમાં 20,000 કલાક મળે છે જ્યારે આમાં 10,000 કલાક મળે છે, બરાબર? ત્યાર પછી આપણે વાત કરીએ કે આની જે ક્વોલિટી છે અને ફ્રિકવન્સી છે એ ખૂબ જ સારી છે, કે લાઇટની જે ક્વોલિટી મળે છે અને જે ફ્રિકવન્સી મળે છે એ ખૂબ જ સારી છે, જેથી સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ પણ આપણને જોવા મળતી નથી. બીજી વસ્તુ કે જે આનું ડિસએડવાન્ટેજ આપણે ચર્ચા કરીએ તો ખાસ તો કોસ્ટ, કે જે આની કમ્પેરેટિવલી બીજા લેમ્પ કરતાં કોસ્ટ ખૂબ જ વધી જાય છે. બીજી વસ્તુ કે ચાલુ થવા માટે 15 મિનિટ જેટલો આપણને એ ટાઈમ લે છે, બરાબર? એટલે આ બે છે એના મેઇન એડવાન્ટેજ છે. અને જે લાઇટનું જે પોલ્યુશન આપણે કહેવાય કે જે જરૂરિયાત કરતાં જો વધારે લાઇટ જરૂરિયાત ન હોય એવી જગ્યાએ જો મેટલ હેલાઇડ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે તો એક લાઇટ પોલ્યુશન પણ કરે છે. એટલે આ એના ડિસએડવાન્ટેજ થયા કે એક તો કોસ્ટ એની ખૂબ જ વધારે હોય છે અને ચાલુ થવાનો ટાઈમ છે 15 મિનિટ સુધીનો, જે મેક્સિમમ એની હાઈએસ્ટ લાઇટ આપણે જોતી હોય તો એ 15 મિનિટ પછી આપણને મળે છે અને અમુક જગ્યાએ લાઇટ પોલ્યુશન પણ કરે છે. તો આ એના મેઇન ડિસએડવાન્ટેજ થયા.
બરાબર. પણ આમ જોવા જાવ તો મેટલ હેલાઇડ લેમ્પ એ ખૂબ જ ઉપયોગી છે કે જે આપણે એની ઇફિશિયન્સીની વાત કરીએ, એની ઇન્ટેન્સિટીની, એની બ્રાઇટનેસની વાત કરીએ, એને વર્કિંગ લાઇફની વાત કરીએ, તો દરેક પાસામાં જે અમુક જગ્યા જે છે, જેમ કે ધારો કે સ્ટેડિયમ હોય, કોઈ રમવાનું મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય, મોટું પાર્કિંગ એલોટ હોય કે કોઈ ફંક્શન હોય, એવી બધી જગ્યાએ કે જ્યાં વધારે ઇન્ટેન્સિટીની જરૂરિયાત છે, તો એ જગ્યાએ આપણે મેટલ હેલાઇડ લેમ્પનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એના જે એલિમેન્ટ છે, એલિમેન્ટ પ્રમાણે આપણને અલગ અલગ કલર પણ મળી રહે છે. ખૂબ ખૂબ આભાર.